અને હવે વધુ સમાચારો ઉપર વિસ્તારથી કરીશું નજર તો ગોંડલ માર્કેટયાર્ડમાં નવા લસણની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા આવક થવા પામી છે માર્કેટયાર્ડમાં પ્રથમ નવા લસણની ચાર ગુણીની આવક સાથે શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા જેમાં નવા લસણના હરાજીમાં મુહૂર્તના વીસ કિલોના ભાવ રૂપિયા ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા બોલાયા લસણની હરાજી બાદ ખેડૂતોને લસણના વેપારીનું મોં મીઠું કરવામાં આવ્યું હતું જાન્યુઆરી મહિનાના અંતમાં નવા લસણની સિઝન શરૂ થવાના સંકેતો મળ્યા છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવા લસણનું મુહૂર્ત થયું આજે ત્રણ ગુણી નવું લસણ જે ખેડૂતોએ પહેલાં વાવેતર કરેલું હોય એની આવક થઈ અને એકત્રીસો ને પચાસ રૂપિયા જેવા નવા લસણના આજે ભાવ આવ્યા છે સરકારી બાબુઓની કામ પ્રત્યેની આળસ અને કામમાં બેદરકારી હવે કોઈ નવી વાત નથી દિન પ્રતિદિન સરકારી અધિકારીઓની લાલિયાવાડી સામે આવતી રહે છે ત્યારે અમરેલી જિલ્લાની ખાંભા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આ લાલિયાવાડીમાં એક ડગલું આગળ છે સરકારી બાબુઓ કચેરીમાં મન ફાવે તેમ આવતા જતા હોય છે પ્રજાના પ્રશ્નો અને કાર્યો ટલે ચડ્યા હતા જેથી આસપાસના ગામડાઓમાંથી કચેરીમાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સરકારી બાબુઓની સરપ્રાઇઝ વિઝિટ લેતા તેઓ તેમને કચેરીમાં લાઈટ પંખા તો ચાલુ દેખાયા પણ પંખાની નીચેના ટેબલ ખુરશી સદંતર ખાલી હતા ખાંભા તાલુકામાં સવા બાર વાગે મેં એન્ટ્રી કરે ત્યારે કોઈ પણ અધિકારી એક પણ સ્ટાફ કોઈપણ હાજર રહ્યા નહોતા એની નોંધ લઈ અને મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી અને ડીડીઓ સાહેબે પણ મારું સાંભળ્યું ત્યાર પછી દરેક ઓફિસમાં લાઇટ પંખા બધું ચાલુ હતું અને મારી સાથે અરવિંદભાઈ અમારા મહિલા બાળ વિકાસના ચેરમેન પણ સાથે હતા અને અમારા ભાજપના મંત્રી પિંટુભાઈ ગોસાઈ પણ અમારી સાથે હતા તો આવતા અરજદારોને ખાંભા તાલુકામાં તાલુકા પંચાયતમાં અરજદારોને આવતા એટલી બધી મુશ્કેલીઓ પડે છે તો અધિકારીઓ હાજર રહેતા નથી તાલુકા પંચાયતનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓ વગરની ખુડશું ખાલી અને લાઇટ અને પંખા શરૂ આવો અણઘડત આવડત આ અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી કરતા હોય એવું અમે તાલુકા પંચાયતમાં હું સો મહિનાથી અવારનવાર આવું છું અહીંયા ગામમાં મેં રજૂઆત કરી છે પણ આજ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હું જિલ્લામાં પણ જઈ આવ્યો છું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળ્યો છું કલેક્ટર સાહેબ ગીર સોમનાથના સૂત્રાપાડા બંધકમાં વનરાજાના ધામા જોવા મળી રહ્યા છે ગાંગેથા ગામે મધ્યરાત્રે ત્રણ સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે શિકારની શોધમાં અવારનવાર વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર બાજુ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આમ હાલમાં સિંહોના આંટાફેરાથી ગાંગેથા ગામના લોકોમાં પણ ભય ફેલાયો છે જામનગરની જીજી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે હોસ્પિટલના મોટાભાગના વિભાગ અને તેની બહાર રખડતા શ્વાન જોવા મળતા હોસ્પિટલની સિક્યોરિટી સામે સવાલ ઉઠ્યા છે આ હોસ્પિટલ જામનગર તેમજ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ છે રાજ્યમાં જે રીતે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી બાજુ કહી શકાય કે રખડતા જે શ્વાન છે તેનો પણ આંતક દિવસે દિવસે જોવા મળે છે સંદેશ ન્યૂઝ દ્વારા આજે જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં આ બાબતે એક રિયાલિટી ચેક કરવામાં આવી હતી ને શહેરની જે જીજી હોસ્પિટલ છે તેમાં પણ ઘણી જગ્યાએ શ્વાનનો આંતક જોવા મળ્યો છે આપણી સાથે કેટલાક નાગરિક છે તેને પણ પૂછે શું કહેવા માંગોજો ખાસ કરીને હાલ અત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનો પણ ત્રાસ જોવા મળ્યો છે તમે શેના માટે આવ્યા હતા શું મારા મિત્રો છે ને એના માટે આવ્યો હતો હા આ તમે જે બોલો છો એ સત્ય વસ્તુ છે કે જીજી હોસ્પિટલની અંદર ઓર્થોપેડિક હોય બાળકોનો ઓડ હોય ઉપર કેન્સરનો ઓડ હોય કે નીચે કેસ બારીને જે તમામ સોનોગ્રાફીવાળા જે ઓડ છે તો એના આજુબાજુમાં કૂતરાનો ત્રાસ છે અને કૂતરા પણ રખડતા હોય છે અને આ જે કૂતરા કરડે છે એની જે દવા લેવા આવે છે એને પણ કરી લે છે અને અહીંયા એક પ્રશ્ન મોટો મોટો એ થાય કે સિક્યુરિટી અહીંયા હોવા છતાં આ લોકો સામે એક પણ ચીન બને કે આ કૂતરા આવી કેવી રીતના જાય છે ત્યારે રખડતા કૂતરાનો ઘણો બધો ત્રાસ છે આના માટે ઘણી બધી વાર એવું થાય કે નાના છોકરાઓને જો કડી જાય તો આના માટે બહુ ખરાબ વસ્તુ છે આના માટે આપણે જરાક સિક્યુરિટી અથવા કોઈ પણ આપણે જે કંઈ કૂતરાઓને ન આવે એના માટેનો કંઈ પણ બંદોબસ્ત કરવો જરૂરી છે કે જે હોસ્પિટલની અંદર દર્દીઓને પણ કૂતરા કરડી લે છે આવું અમે અખબારમાં વાંચેલ છે